Thank you.
અને તેમના માટે પાણી
નથી કોઈ મનુષ્ય છે જેને મારું તે પાકી ગયું છે અને તે શ્રવણ પાસે જઈને ક્ષમા માંગે છે કે મારાથી ભૂલ થઈ કે મારાથી ભૂલ થઈ કે મેં તો પ્રાણીઓનો પ્રાણી હોય નદીમાં પાણી પીવા આવશે એમ જાણી મને પાણીનો અવાજ આવ્યો અને મેં અવાજમાંથી છોડી દીધું હું નહીં જાણતો હતો કે અહીંયા તમે હશો એમ એને માફી માંગી છે ત્યારે શ્રવણ એમ કહે છે કે મારી પાસે માફી માંગવા જોઈએ પણ મારા માતા પિતા અંદર છે જે ઝાડ નીચે બેઠા છે અને એને પાણીની ખૂબ તરસ લાગી છે તો તમે મારા મારો એક કામ કરજો તમે જે મારા બધા માતા પિતા છે એને તમે આ પાણી લઈ જઈને પીવડાવજો તો રાજા દશરથ પછી એ પાણી લઈને એમના માતા પિતા પાસે જાય છે શ્રવણના માતા પિતા ઘણું પૂછપરછ કરે છે પણ રાજા દશરથને જવાબ આપતો નથી કારણ કે એમના માતા પિતાને ખબર નહીં હતી મારો પુત્ર નથી રાજા દશરથજી છે એવું એમને ધ્યાન આપવું નહીં એ ઘણી વાર પૂછે છે ત્યારે રાજા દશરથ કહે છે કે હું અયોધ્યા નથી પણ રાજા દશરથ છે મારા ભૂલમાં તમારા દીકરાની છાતીમાં તીર વાગી ગયું છે અને તે મૃત્યુ પામ્યો છે ત્યારે તે અન્ય મા બાપને ખૂબ ગયો ખૂબ ખૂબ કહ્યું અને ખૂબ રડે છે ત્યારે એના અંધા માતા પિતા એમને દશરથ રાજાને શ્રાપ આપે છે કે જેમ અમે અમારા પુત્ર વિયોગમાં મળશું તે રીતે તમે પણ તમારા